मित्रों आगामी 36 कलाक गुजरात माटे खूब ज महत्वना साबित थवा जई रह्या छे। तो ते पछी फक्त बे ज वर्षमां बीजू शक्तिशाली वावाझोडुं गुजरातना कांठे त्राटकवानी तैयारी करी रह्यो छे। તોકતેમાં વિસ્તાર હતો સાઉથ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના, આ વખતે વિસ્તાર છે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર। આ વાવાઝોડું અત્યારે પણ ઘણું મજબૂત છે। ભારતીય હવામાન વિભાગ મુજબ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ અને JTWC વિદેશી એજન્સી મુજબ હજુ પણ 180 કિલોમીટર સુધીની ગતિના પવનો ફૂંકાઈ રહ્યા છે આ વાવાઝોડામાં। આજે 11 વાગ્યે આ વાવાઝોડું દ્વારકાથી પશ્ચિમે 290 કિલોમીટર અને કચ્છના જખૌ પોર્ટથી દક્ષિણ પશ્ચિમે 286 કિલોમીટર દૂર હતું ને અત્યારે આ વાવાઝોડાએ દિશા બદલી લીધી છે। આ વાવાઝોડું છેલ્લી 24 કલાકથી ઉત્તર પશ્ચિમ દિશામાં, ત્યારબાદ છેલ્લી 6 કલાકથી ઉત્તર દિશામાં આગળ વધ્યું હતું। હવે આ વાવાઝોડું ટર્ન લઈ અને ઉત્તર પૂર્વ દિશા તરફ આવી રહ્યું છે। જ્યારે આપણે ખૂબ જ અગાઉથી એક આગોતરું એંધાણ આપી અને આ વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફનો ટર્ન લઈને કચ્છ તરફ આવી શકે તે કહી દીધેલું હતું। અને મિત્રો તે રીતે જ ખૂબ જ મજબૂત થયેલું વાવાઝોડું હવે ધીમે ધીમે નબળું પડતું જશે અને ઉત્તર પૂર્વ તરફનો ટર્ન લઈ અને કચ્છ તરફ આવશે આવતીકાલે બપોરથી લઈ અને આવતીકાલે રાત સુધીમાં કચ્છના જખૌ પોર્ટની ઉત્તરે અને સિંધ બોર્ડર, જે આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ સિંધ બોર્ડરની દક્ષિણે લેન્ડફોલ કરી શકે છે। લેન્ડફોલ વખતે અત્યાર કરતા નબળું પડી ગયું હશે અને વાવાઝોડાના પવનોની ગતિ 120 થી 140 કિલોમીટરની હોઈ શકે છે। લેન્ડફોલ સમય અને ઝટકાના પવનો 150ની ગતિથી ફૂંકાઈ રહ્યા હશે। ત્યારબાદ આ વાવાઝોડું નબળું પડતું પડતું પૂર્વ દિશા તરફ આગળ ગતિ કરી અને ઉત્તર ગુજરાત, પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર વિસ્તાર સુધી જશે અને એકદમ નબળું પડી ડિપ્રેશન, ત્યારબાદ લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને આ વાવાઝોડાની અસરથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગઈકાલે કહ્યા મુજબ જ ભારે વરસાદ પડ્યો છે। અમુક વિસ્તારોમાં 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે। તે સિવાય દક્ષિણ સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, જામનગરના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। આજની વાત કરીએ તો હવે આ વાવાઝોડું જેમ નજીક આવતું જશે તેમ પવનની ગતિ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધતી જશે, વરસાદનું પ્રમાણ પણ વધતું જશે અને આજે સાંજથી રાત્રે આવતીકાલે સવાર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ, આવતીકાલે લેન્ડફોલ સમયે ભારે પવન સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ પડી શકે, ખાસ ચેતવણીનો વિડીયો કાલે આપણે મૂકી ચૂક્યા છીએ કઈ રીતનો વરસાદ પડી શકે તેનો। તે સિવાય સ્ટોર્મ સર્જની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે, એટલે કે વાવાઝોડાના પવનોને લીધે દરિયાની સપાટીમાં વધારો થાય અને દરિયાના મોજા નીચાણવાળા વિસ્તારોમાં ઘસી આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। 10 ફૂટથી લઈને 30 ફૂટ સુધીના મોજા ઉછળી શકે અને દરિયાની સપાટી વધવાને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે તેવી શક્યતાઓને લઈ અને જે કાંઠા વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના તે હાલ ખાલી કરાવાઈ રહ્યા છે અને લોકોને વિનંતી છે કે કાંઠા વિસ્તારોથી ઘણા દૂર જતા રહીએ। મિત્રો આ વાવાઝોડું એક શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ઘણા બધા રેકોર્ડ તોડતું આગળ વધ્યું છે અને આગળ આ વાવાઝોડું હવે 24 કલાકમાં લેન્ડફોલ કરવા તરફ જઈ રહ્યું છે। આગળની ખાસ અપડેટો આપણે આપીએ છીએ, અગાઉથી જ આપણે ખાસ અપડેટો જે આપી છે તેમાં આપણે વાવાઝોડાનો ટ્રેક સિસ્ટમ નહોતી બની ત્યારનો સૌરાષ્ટ્ર કચ્છની બાજુમાં આવશે તે રીતે કહી દીધું હતું અને ત્યારબાદ જ્યારે મોડેલો ગોથા ખાઈ રહ્યા હતા ત્યારે એક ટ્રેક બતાવી અને 6-7 દિવસ અગાઉ જ નબળું પડીને ઉત્તર પૂર્વ કચ્છ તરફનો ટર્ન લઈ શકે તેવી શક્યતાઓ બતાવી દીધી હતી। ત્યારબાદ કે વાવાઝોડું કચ્છના બોર્ડર વિસ્તારમાં આવશે તેવું 5 દિવસ અગાઉ કહ્યું હતું, તો તે મુજબના ટ્રેક મુજબ જ વાવાઝોડું આવી રહ્યું છે, કોઈ ખાસ ફેરફાર તેમાં નથી। તો આગળની પણ ખાસ અપડેટો માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।